નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 માં આપણે દાખલા નંબર 9 જોઈ રહ્યા હતા. તો ધ્યાન આપો, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 2 માં સેક્શન F માં દાખલા નંબર 8 પૂરો કર્યો હતો. હવે દાખલા નંબર 9 માં ધ્યાન આપો. તો દાખલા નંબર 9 પેજ નંબર આપણને આપ્યા છે 214 પર. તો શું આપ્યું છે? તો આપણને એક નવો પોઈન્ટ આપેલો છે. N બરાબર કેટલા આપી દીધા છે? 50. સિગ્મા x બરાબર કેટલા આપ્યા છે? 500. સિગ્મા y બરાબર કેટલા આપ્યા છે? 300. ત્યારબાદ આપણને આપ્યું છે સિગ્મા x નો સ્ક્વેર કેટલા આપ્યા છે? તો કે 5450. સિગ્મા y સ્ક્વેર કેટલા આપ્યા છે? તો કે 2000. સિગ્મા xy કેટલા આપ્યા છે? તો કે 3090. આટલી રકમ આપણને આપેલી છે. સાથે આપણને એક વસ્તુ શું આપી છે? તો કે એક અવલોકન ભૂલથી અવલોકનની જોડ લેવાય છે. તો કે કયું? તો કે ભૂલથી લેવાયેલ અવલોકન જોડ. કયું આપ્યું છે? તો કે 10 અને 6. આ ભૂલથી લેવાયેલ અવલોકન જોડ છે. હવે આપણે શું લેવાનું થશે? તો કે હવે આપણે લેવાનું થશે સુધારેલ અવલોકન જોડ. તો પહેલા તો બધા જ આપણે સુધારેલી માહિતી મેળવવાની છે. તો સુધારેલ, તો અવલોકન જોડ એક વધારે લેવાઈ ગયા એટલે એન એક વધારે લેવાઈ ગયો. તો એન આપણે એક ઓછો કરશું. તો 50 - 1 બરાબર કેટલા આવશે? 49. ત્યારબાદ સિગ્મા એક્સ માં આપણે એક ઓછા કરવા પડશે. કેટલા? 10. એટલે 50 - 10 બરાબર કેટલા આવશે? 490. ત્યારબાદ સિગ્મા વાય માં આપણે 6 ઓછા કરવા પડશે. એટલે 300 - 6 બરાબર 294. ત્યારબાદ સિગ્મા એક્સ વાય માં આપણે કેટલા ઓછા કરવા પડશે? તો કે 3090 હતા ને એમાંથી માઇનસ કરવા પડશે. કેટલા? 10 - 6. જો તમને ભૂલથી લેવાયેલી જગ્યાએ એવું આપ્યું હોય કે આ અવલોકનની જોડ લેવાની તેના બદલે આ લેવાઈ ગઈ, તો બીજા જે સાચા અવલોકન હોય શું કરવા પડે? પ્લસ પણ કરવા પડે. પણ અહીંયા એવો દાખલો પ્લસ નો આપેલો નથી. તો માઇનસ કરીએ એટલે 3090 - 60 બરાબર 3030. ત્યારબાદ સિગ્મા એક્સ સ્ક્વેર ની વાત કરીએ તો શું આવશે? તો કે 5450 - કેટલા કરવા પડશે? તો કે 5450 - સિગ્મા એક્સ માં કેટલા માઇનસ કરવાનું થશે? તો કે 10 નો વર્ગ. કારણ કે ભૂલથી લેવાયેલ એક્સ નું અવલોકન કેટલું હતું? 10. એટલે 10 નો વર્ગ. એટલે 5450 - 100 બરાબર 5350. અને જો સિગ્મા વાય સ્ક્વેર ની વાત કરીએ તો કેટલા આપ્યા છે? તો કે 2000. 2000 માંથી આપણે કેટલા બાદ કરવા પડશે? તો કે 2000 માંથી આપણે બાદ કરવાના 6 નો વર્ગ. 6 નો વર્ગ એટલે 36. તો 2000 - 36 બરાબર કેટલા આવશે? તો કે 1964. આપણા માટે થઈ ગયું. તો કે બધા સુધારેલી કિંમતો આપણને મળી ગઈ. હવે આપણે સૂત્ર મૂકવાનું છે. શું સૂત્ર આવશે? તો R બરાબર N સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય. જ્યારે વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર. બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વાય નો સ્ક્વેર માઇનસ સિગ્મા વાય આખાનો સ્ક્વેર. તો એન કેટલા આવશે? તો એન ની જો આપણે વાત કરીએ તો 49 ગુણ્યા સિગ્મા એક્સ વાય કેટલા આવશે? તો સિગ્મા એક્સ વાય 3030 માઇનસ 490 ગુણ્યા 294. ઓગણ પચાસ માઇનસ ગુણ્યા 5350 માઇનસ 490 નો વર્ગ. જ્યારે બીજા કાઉન્સમાં 49 ગુણ્યા કેટલા આવશે? તો કે 1964 માઇનસ 294 નો વર્ગ. તો જો ગુણાકાર કરીએ તો 49 - 3030 બરાબર કેટલા થઈ જશે? તો 49 - 3030 એટલે 1,48,470 માઇનસ 1,44,060 છેદમાં કેટલા આવશે? તો કે વર્ગમૂળમાં 2,62,150 માઇનસ 2,41,000. જ્યારે બીજા વર્ગમૂળની વાત કરીએ 49 - 1964 એટલે કેટલા થશે? 96,236 માઇનસ કેટલા થઈ જશે? તો કે 86,436. તો જો આપણે બાદબાકી કરી નાખીએ તો બાદબાકી કેટલી થશે? તો કે 4,410
છેદમાં વર્ગમૂળમાં કેટલા આવશે તો કે બે વર્ગમૂળની વાત કરીએ તો પહેલા વર્ગમૂળમાં 22050 જ્યારે બીજા વર્ગમૂળમાં 9800 અને જો બંનેનો ગુણાકાર કરી નાખીએ તો 44 10 છેદમાં વર્ગમૂળમાં કેટલા થશે તો કે બંનેનો ગુણાકાર કરીએ એટલે 21 60 90 હજાર 21 60 90 હજાર અને જો એનું આપણે વર્ગમૂળ કરી નાખીએ તો 14700 એટલે 44 10 ના છેદમાં 14700 આ આપણા માટે શું આવ્યું વર્ગમૂળ તો આપણને r ની કિંમત કેટલી મળવા પાત્ર થાય છે તો કે r ની કિંમત આપણને મળવા પાત્ર થશે 0.33 r બરાબર 0.33 ત્યારબાદ આપણે દાખલા નંબર 10 ની વાત કરીએ તો પેજ નંબર 114 પર જ જે દાખલો આપેલો છે એમાં જો જોતા જઈએ તો શું આપ્યું છે તો સૌપ્રથમ તમને આપ્યું છે x બાર પહેલા તો 10 પેટી આપી એટલે n બરાબર 10 x બાર બરાબર 58 y બાર બરાબર 14 ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો સિગ્મા x માઇનસ 65 આખા નો સ્ક્વેર બરાબર કેટલા આપ્યા છે તો કે 850 સિગ્મા y માઇનસ 13 આખા નો સ્ક્વેર 32 અને સિગ્મા x માઇનસ 65 y માઇનસ 13 બરાબર કેટલા આપ્યા છે તો કે 0 હવે જો અહીંયા x માઇનસ 65 આપ્યા પણ x બાર નથી x બાર આપણને 58 છે તો આપણે શું કરવાનું થશે તો આપણે અહીંયા લેવાનું થશે કઈ રીતનો તો કે x માઇનસ 65 બરાબર u તેમજ y માઇનસ 13 બરાબર શું લેતા v લેતા x માઇનસ 65 બરાબર u અને y માઇનસ 13 બરાબર v લેતા તો અહીંયા x માઇનસ 65 નો સ્ક્વેર એટલે સિગ્મા x માઇનસ 65 નો સ્ક્વેર બરાબર શું થશે સિગ્મા u નો સ્ક્વેર બરાબર 850 સિગ્મા v માઇનસ સોરી y માઇનસ 13 નો સ્ક્વેર બરાબર સિગ્મા v નો સ્ક્વેર બરાબર 32 અને સિગ્મા x માઇનસ 65 y માઇનસ 13 બરાબર સિગ્મા UV બરાબર કેટલા આવશે 0 હવે આગળ આપણે શું લેવાનું છે તો કે હવે આપણે સૂત્ર મૂકવાનું થશે કઈ રીતનું તો કે સિગ્મા X મેળવ સિગ્મા U મેળવવો પડશે હવે U કઈ રીતે મેળવશો તો કે આપણે કઈ રીતે લીધું હતું તો કે X માઇનસ 65 બરાબર U હવે જો અહીંયા સિગ્મા લખો એટલે સિગ્મા X માઇનસ 65 બરાબર શું થઈ જશે સિગ્મા U બંને તરફ ગુણાકાર થશે બરાબર હવે એક બાબત ધ્યાન રાખવાની કે સિગ્મા એટલે કુલ સંખ્યાનો સરવાળો કુલ સંખ્યા એટલે 10 તો સિગ્મા X સાથે પણ ગુણાશે અને સિગ્મા 65 સાથે પણ ગુણાય એટલે n ગુણ્યા 65 બરાબર સિગ્મા u હવે જો સિગ્મા x બરાબર શું આવશે તો કે x બાર ગુણ્યા n બરાબર 10 ગુણ્યા 65 બરાબર સિગ્મા u તો 58 ગુણ્યા 10 માઇનસ 650 બરાબર સિગ્મા u તો જો સિગ્મા u બરાબર 580 માઇનસ 650 તો કેટલા થશે તો કે સિગ્મા u બરાબર માઇનસ 70 સિગ્મા u બરાબર કેટલા થઈ ગયા માઇનસ 70 હવે સિગ્મા v ની વાત કરવાની છે તો એ જ રીતે y માઇનસ 13 બરાબર કેટલા આવશે તો કે v તો સિગ્મા y માઇનસ 13 બરાબર કેટલા આવશે સિગ્મા v હવે જો આગળ વાત કરીએ તો સિગ્મા y માઇનસ n ગુણ્યા 13 બરાબર સિગ્મા v તો y બાર ગુણ્યા n y બાર ગુણ્યા n 10 ગુણ્યા 13 બરાબર સિગ્મા v તો જો સિગ્મા v ની વાત કરવી હોય તો y બાર કેટલા આપ્યા છે તો કે 14 ગુણ્યા 10 માઇનસ 130 બરાબર સિગ્મા v તો સિગ્મા v બરાબર કેટલા આવશે તો કે 140 માઇનસ 130 140 માઇનસ 130 તો સિગ્મા v બરાબર 10 તો હવે જો આપણને n મળી ગયું સિગ્મા u સ્ક્વેર મળી ગયા સિગ્મા v સ્ક્વેર મળી ગયા સિગ્મા uv મળી ગયા સિગ્મા u અને સિગ્મા v મળી ગયા એટલે આપણે સૂત્ર મૂકીએ તો r n આ n ગુણ્યા સિગ્મા uv સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા u નો સ્ક્વેર માઇનસ સિગ્મા u આખા નો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા v નો સ્ક્વેર માઇનસ સિગ્મા v આખા નો સ્ક્વેર તો n કેટલા આવશે તો કે 10 ગુણ્યા 0 માઇનસ 70 ગુણ્યા 10
છેદમાં વર્ગમૂળમાં 10 ગુણ્યા સિગ્મા યુ નો સ્ક્વેર કેટલો આવશે તો કે 850 માઈનસ સિગ્મા યુ આખા નો સ્ક્વેર કેટલો આવશે તો કે -70 નો સ્ક્વેર જ્યારે બીજા વર્ગમૂળમાં 10 ગુણ્યા 32 માઈનસ 10 નો સ્ક્વેર તો જો આ 0 સાથે ગુણાઈ ગયો એટલે 0 માઈનસ માઈનસ 70 ગુણ્યા 10 એટલે -700 છેદમાં વર્ગમૂળમાં 8500 માઈનસ માઈનસ 70 નો વર્ગ એટલે 4900 જ્યારે બીજા વર્ગમૂળમાં 320 માઈનસ 100 તો માઈનસ માઈનસ પ્લસ કરી દઈએ તો 700 છેદમાં વર્ગમૂળમાં 3600 અને બીજા વર્ગમૂળમાં 220 તો 3600 ગુણ્યા 220 ની વાત કરીએ તો તો કેટલા થશે તો 3600 ગુણ્યા 220 તમે જો કરો તો આપણને કિંમત મળવા પાત્ર છે 792000 792000 અને 792000 નું જો વર્ગમૂળ કરો તો 889 પોઈન્ટ તમને કિંમત મળવા પાત્ર છે 94 અને 889 પોઈન્ટ 94 એટલે r બરાબર આપણને જે કિંમત મળે છે એ કિંમત કઈ મળશે તો કે 0.79 0.79 આ આપણા માટે શું થઈ ગયું તો કે આ આપણા માટે ગુણન પ્રકારની રીતે જે ક્રમ ગુણન પ્રકાર એટલે કાલ પિયર્સનની રીતે જે સહસંબંધક મેળવવાના છે એનો દાખલા નંબર 9 અને 10 ફરી મળીએ નવા વિડિયો પાકમાં ત્યારે આ ચેપ્ટરના છેલ્લા બે દાખલા 11 અને 12 વિશે વાત કરી સો તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો અને જોતા રહો દરેક વિષયના વિડિયો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો થેન્ક યુ